गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 5 हिंदी विषय की अंदर आपणे एक पाठ भणी गया। पाठनुं नाम हतुं कैसा सोर। आ हतुं एक खेतरनुं आखुं प्रसंग, तो आखा खेतरनो। हवे एनी अंदर अभ्यासनी अंदर आवे छे के थोड़ाक चित्र आपेला छे। अहीं छे चित्र, आखू एक छे। नीचे दिए गए चित्र का वर्णन कीजिए, एटले आखू चित्र जे छे एनु वर्णन करवानुं छे। तो वर्णन में तमे शुं करी शकशो, अहीं कने जो तमे जोई शको छो के एक रेकड़ीनी अंदर शाक बकालू आ माणस जे छे ए आखू शेनू चित्र छे, तो बजारनू चित्र छे। सब शाकवाड़ा ज्यां शाक वेचता होय ए आखी बजारनू चित्र छे। अहीं कने आ जे चार पेड़ावाळी गाड़ी जे छे एनी अंदर शाक, एक माणस एनी अंदर शाक वेचे छे। अहीं नीचे पाथरनू पाथरी अने बे स्त्रीओ शाक वेचे छे। एनी पासेथी एक नानो छोकरो जे छे, आ एक माणस जे छे अहीं कने देखाय छे। एक स्त्री शाक ले छे अने अहीं बे दुकानवाळा छे एना ई पण शाक वेची रह्या छे। अने एक दुकानवाळो जे छे ई शाक कोईक लेवा आ एनू काई शाक वेचाणू नथी, एटले ई शाकवाळानी कोईक शाक एनी पासे लेवा आवे एनी राह जोवे छे। अने आया दुकानवाळो जे छे एने ई सब्जी एटले के शाक वेचतो देखाय छे। आ हतो एक शाकनुं शाक मार्केट जे छे, आखी बजारनुं चित्र। हवे एनी बाजूमां प्रश्न बीजो आवे छे कि चित्रों के आधार पर कहानी कथन कीजिए। अहीं केटलाक चित्र आपेला छे। चित्रमां तमने शुं देखाय छे? हाथी अने एक पीपळानुं झाड छे, एने हिंदीमां कहेवाशे बरगद। तो अहीं जे चार चित्र आपेला छे एना उपरथी आपणे एक वार्ता करवानी छे। तो वार्ता करीए तो वार्ता एवी थशे के અહીંયા કને શું દેખાય છે તમને? એક હાથી જે છે ઈ અને પીપળાનું ઝાડ જે છે એકદમ ખાસા મિત્ર હોય છે, એટલે કે એકદમ પોતે બે મિત્ર થતા હોય છે, એકદમ સરસ બેસ્ટ, એકદમ બેસ્ટ મિત્ર છે। તો બંને જણા શું કરી રહ્યા છે? વાતો કરી રહ્યા છે। અને આ જે હાથી જે છે એ શું કરે છે? તો એક દિવસ વાતો વાતોમાં હાથી જે છે આ હાથી જે છે એ બન હાથી અને પીપળો બંને જણા વાતો કરતા હોય છે, વાતો વાતોમાં શું કરે છે? ગુસ્સે થઈ જાય છે હાથી જે છે એ પીપળાથી નારાજ થઈ જાય છે, અને પીપળો જે છે એ હાથીને સમજાવે છે કે તું મારાથી આવું કર નહીં અને હું તને એકદમ સહાય કરીશ। એટલે કે પીપળો એકદમ ઘટાદાર હોય છે, તો એની છત્રછાયામાં કોઈક પણ માણસ, પશુ પક્ષી, જાનવર જે પણ એની છાયામાં બેસે છે તો બધા જ ને તડકાના તાપથી શું થાય છે? રક્ષણ થાય છે। તો અહીંયા ચિત્રમાં દેખાય છે કે હાથી જે છે એને સૂરજનો એક દિવસ સખત તાપ લાગતો હોય છે, તો એનાથી ખૂબ જ પરેશાન થતો હોય છે। એટલે પીપળો એને સમજાવે છે કે તું મારી છાયામાં આવી જાવ, તને આરામ મળશે। પણ બે જણા ગુસ્સે છે, આ હાથી જે છે એ પીપળાથી નારાજ છે, એટલા માટે એને એમ થાય છે કે હું એની છત્ર છાયામાં કઈ રીતે જાઉં। એટલે આ પીપળો જે છે એ એને સમજાવે છે કે તું મારી છાયામાં આવી જા, તને આરામ મળશે। એટલે એ સમજી જાય છે અને એ શું કરે છે? એની છાયામાં જતો રહે છે અને એને આરામ મળે છે। અને એના પછી જોઈશું તો અહીંયા કને બે ચિત્ર આપેલા છે। આ પણ શાકનું ચિત્ર, સબ્જી મંડળીનું ચિત્ર છે। આ ચિત્રમાં શું વર્ણન કરેલું છે? ખેતરનું વર્ણન। આ ચિત્ર જે છે એ ખેતરના બંને ચિત્ર છે અને અહીંયા સબ્જીમાં આ બજારનું ચિત્ર છે। તો ચિત્રના આધારે કેટલાક પ્રશ્નો જે છે એ કરો તમારે સોલ્વ કરવાના છે। આ હતું પ્રશ્ન, આ પાઠ 9 કૈસા સોર એનું સ્વાધ્યાયના કેટલાક ચિત્રનો અભ્યાસ આપણે કર્યો। અસ્તુ।